यदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये प्रीति प्रभु मां सहजे करावे उपासनानि दृढ़ता करावे सद्गुरु जीवनो कर झाल नारा वंदन तमोने गुरु जी अमारा वंदन तमोने गुरु जी अमारा। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। जय स्वामी नारायण। लोयानु प्रथम वचनामृत आपणे गई काले मुक्तानंद स्वामीनो प्रश्न जोयो हतो। आजे नाना शिवानंद स्वामीनो प्रश्न छे। आगळ जे शिवानंद स्वामी प्रश्न पूछ्यो तो ए मोटा शिवानंद स्वामी हता। पछी नाना शिवानंद स्वामीए प्रश्न पूछ्यो जे क्यारेक तो भगवानना भक्तनो महिमा अतिशय समझाय छे ने क्यारेक तो अतिशय समझातो नथी तेनु शू कारण छे। स्वामीए प्रश्न पूछो क्यारेक भगवानना भक्तनो महिमा अतिशय समझाय छे અને ક્યારેક અતિશય સમજાતો નથી મહારાજ એનું શું કારણ છે। આ નાના શિવાનંદ સ્વામીની ભાદરાના વતની હતા। એમનું પૂર્વાશ્રમનું નામ સુંદરજી હતું। નાના શિવાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીના નાના ભાઈ હતા અને ગુણાતીતાનંદ સ્વામી સાથે રહેતા હતા। એકવાર જ્યારે દાતારના ડુંગરની પાછળ બોરિયાના જંગલમાં સંતો પાર્ષદો વાસ કાપવા ગયા હતા ત્યારે નાના શિવાનંદ સ્વામી મોડા પડ્યા। ગુણાતીતાનંદ સ્વામીને ચિંતા થવા લાગી, હજી સંતો પાર્ષદો આવ્યા નથી, નહીતર તો દરરોજ વહેલા આવી જાય છે, આજે લેટ કેમ? એટલે ગુણાતીતાનંદ સ્વામી પાછળ ગયા અને બધા સંતોને તરસ લાગી હતી, તેથી સંતો ધોર્યા જે પાણીનો ધોર્યો જાય કાઠિયાડમાં તમને ખબર છે, એ પાણીના ધોરમાં સંતો પાર્ષદો બધે પાણી પીતા હતા, પરંતુ આ નાના શિવાનંદ સ્વામીને એવો નિયમ કે મહારાજને જ્યાં સુધી જળ ના ધરાવીએ ત્યાં સુધી ન પીવું, કોઈ પણ વસ્તુ ભગવાનને અર્પણ કર્યા પછી જ ગ્રહણ કરવી, એવો નિયમ સ્વામીને સહેજે। એટલે ગુણાતીતાનંદ સ્વામીને ખબર પડી કે નાના શિવાનંદ સ્વામીનો આવો નિયમ છે અને ખૂબ તરસ્યા થયા છે સ્વામી। એટલે બધા સંતો પાર્ષદોએ પાણી પીધું, પરંતુ નાના શિવાનંદ સ્વામી પાણી પીધું નહીં। ગુણાતીતાનંદ સ્વામી પાછળ જોવા ગયા હતા, પછી સંતો મળી ગયા, પછી સ્વામીએ મહારાજના ચરણનું પ્રસાદી કરીને સ્વામીને પીવડાવ્યું। આ નાના શિવાનંદ સ્વામી જૂનાગઢમાં જ રહેતા હતા, સ્વામી સાથે જ રહેતા હતા, એ પણ સાધુ થઈ ગયા હતા અને અંતિમ શ્વાસ સુધી જૂનાગઢ મંદિરમાં રહી
સેવા બજાવી હતી સ્વામીએ. એ સ્વામીનો પ્રશ્ન છે, ક્યારેક તો ભગવાનના ભક્તનો મહિમા અતિશય જણાય છે અને ક્યારેક અતિશય મહિમા નથી સમજાતો મહારાજ, એનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સંત છે તે તો ધર્મવાળા છે, તે જ્યારે કોઈકને અધર્મમાં ચાલતો દેખે ત્યારે તેને ટોકે, પછી જે દેહાભિમાની હોય તેને સવળો વિચાર કરીને શિક્ષા ગ્રહણ કરતા આવડે નહીં, ને સામો તે સંતનો અવગુણ લે, માટે જ્યાં સુધી એને દુખાડીને કહે નહીં ત્યાં સુધી મહાત્મા રહે, ને જ્યારે હિતની વાત પણ દુખાડીને કહે ત્યારે અવગુણ લે ને મહાત્મા ન જાણે. મહારાજ કહે છે, સંત છે તો ધર્મવાળા છે. આટલો સંપ્રદાય હોય તો મુમુક્ષુ પણ ઘણા હોય, એટલે ક્યારેક કોક અધર્મના માર્ગે ચાલતા હોય તે સહેજે સંતો તેને કહેતા હોય, પરંતુ જેને સવળો વિચાર ગ્રહણ કરતા આવડે તેને તો કાંઈ પ્રોબ્લેમ નથી. એને તો એમ જ છે કે સંતોએ જે મારા હિત માટે કીધું છે, સંતો મારા જીવના કરતલ છે, મને આ સંતો નહીં કે મારા જીવના રૂડા કરવાને વાસ્તે તો મને કોણ કહે છે? તો એ સવળો ગ્રહણ કરે છે જેને દેહાભિમાન નથી તે, પરંતુ જેને દેહાભિમાન હોય તેને સવળો વિચાર ગ્રહણ કરતા આવડે નહીં, એવું મહારાજ અહીંયા વચનામૃતમાં કહે છે. મહારાજ કહે છે, જે દેહાભિમાની હોય તેને સવળો વિચાર ગ્રહણ કરતા આવડે નહીં અને સામો તે સંતનો અવગુણ લે. એટલે કહે છે, એ અવગુણ ત્યારે લે જ્યાં સુધી એને સંત દુખાડીને કહેતા નથી ત્યાં સુધી. જ્યારે સંત એને ટોકશે, એના વર્તન ઉપર વાતો કરશે, એના હિત થાય એવા બે વચન કહેશે ત્યારે એ અવગુણ લેશે, ત્યારે એમને જે મહિમા છે, દાસત્વ ભાવ છે, ત્યારે બધું એને જતું રહે છે. ક્યારે? જ્યારે સંત ટોકે ત્યારે, જે દેહાભિમાન જીવ છે તે. એટલે જ્યારે હિતની વાત પણ દુખાડીને કહે ત્યારે અવગુણ લઈને મહાત્મા ન જાણે, ત્યારે મહિમા એને બધું જ ઉડી જાય છે. અને જેને સંતનો અવગુણ આવ્યો તેને કોઈ રીતે પ્રાયશ્ચિતે કરીને પણ શુદ્ધ થવાતું નથી. કેટલું સરસ મહારાજે કીધું કે જેને સંતનો અવગુણ આવ્યો હોય તેને કોઈ પણ પ્રાયશ્ચિતે કરીને શુદ્ધ નથી થવાતું. જેમ કામાદિક દોષના પાપ નિવારણ છે તેમ સંતના દ્રોહનું પાપ નિવારણ છે જ નહીં. બોલો, કામ ક્રોધ લોભ માન ઈર્ષા સ્વાદ, મહારાજ કહે છે, કામાદિક દોષ છે તેના પાપના નિવારણ તો છે, પરંતુ જે સાધુનો દ્રોહ કરે છે, જે સાધુનો અવગુણ લે છે, જે સાધુનો અપરાધ કરે છે, જે સાધુનો અભાવ લે છે, મહારાજ કે એનું કોઈ પાપ નિવારણ નથી. જેમ કોઈને ક્ષય રોગ થાય તેને ટાળ્યાનું કોઈ ઔષધ નથી, તે તો નિશ્ચય મરે, તેમ જેને સંતનો અવગુણ આવ્યો તેને તો ક્ષય રોગ થયો જાણવો, તે તો 5 દિવસ મોડો વહેલો નિશ્ચય વિમુખ થશે. અને વળે જેમ મનુષ્યના હાથ પગ નાક આખ્ય આંગળીઓ એ આદિ જે અંગ તે કપાય તો પણ એ મનુષ્ય મૂવો કહેવાય નહીં. જ્યારે ધડમાંથી માથું કપાઈ જાય ત્યારે તેને મૂવો કહેવાય. તેમ જેને તેમ હરિજનનો જેને અવગુણ આવે તેનું તો માથું કપાણું. મહારાજ કહે છે કે જેમ કોઈને ક્ષય રોગ થાય તેનું ટાળીને કોઈ ઔષધ નથી, એ નિશ્ચિત વહેલો મોડો મરે જ. પછી મહારાજ બીજું દ્રષ્ટાંત આપે છે, જેમ મનુષ્યના હાથ પગ નાક આંખ આંગળીઓ આદિ જે કપાય તેને કરીને મનુષ્ય મૂવો નહીં કહેવાતો, પરંતુ જેનું એનું માથું ધડમાંથી કપાઈ જાય ત્યારે તેને મૂવો કહેવાય. તેમ જેને હરિજનનો ભગવાનના ભક્તનો ભગવાનના સંતનો જાણી જોઈને કે અજાણતા પણ જો અવગુણ આવે તેનું તો માથું કપાણું, અને બીજા વર્તમાનમાં કદાચિત ફેર પડે તો અંગ કપાણું કહેવાય, પણ તે જીવે ખરો. મહારાજ કહે છે, બીજા વર્તમાનમાં કદાચિત ફેર પડે ને તો જીવી પણ શકે, એનું પ્રાયશ્ચિત પણ થઈ શકે, એ શુદ્ધ પણ થઈ શકે, ભગવાન એને પાછો
ગ્રહણ પણ કરી શકીએ, મોટા સાધુ એને ગ્રહણ પણ કરી શકે, એને પ્રાયશ્ચિત કરીને શુદ્ધ પણ કરી દે. પરંતુ ભગવાનના ભક્તનો, ભગવાનના સંતો જે સંતનો જેને અવગુણ આવે છે ને, એ સત્સંગમાં ટકતો જ નથી. આજ કે કાલે નિશ્ચિત વિમુખ થવાનો અને ભગવાનના માર્ગમાંથી પડવાના. અને જેને સંતનો અવગુણ આવ્યો તે તો નિશ્ચય સત્સંગમાંથી જ્યારે ત્યારે વિમુખ જ થાય, એનું માથું કપાણું જાણવું. માથું કપાણું એટલે કે જ્યારે સત્સંગમાંથી વિમુખ થાય ને ભક્તો, તો એનું માથું કપાણું જાણવું. આ અવગુણ મહારાજે આમાં એવું કહેવા માગે છે કે સંતનો અવગુણ ના લેવો. તાત્પર્યાર્થ એટલું જ છે કે આપણને મહિમા નથી સમજાતો, આપણને આટોપહર અહોપહણું નથી રહેતો, આપણને મનુષ્ય ભાવ, આ દિવ્ય ભાવમાંથી મનુષ્ય ભાવમાં આપણે આવી જઈએ છીએ, આપણને કેફ નથી રહેતો. આટલા સરસ સાધુ મળ્યા, પૂજ્યપાદ ગુરુજી મળ્યા, હરિભક્તો મળ્યા, એનો કેફ નથી રહેતો. તેનું કારણ છે આપણને કોઈક ક્રિયામાં એમાં મનુષ્ય ભાવ આવી જાય છે અને આપણું માનનું ખંડન થાય છે, અને ઈર્ષાએ કરીને કે સ્પર્ધાએ કરીને આપણને અવગુણ આવી જાય છે. આપણને ટોકે છે ત્યારે અવગુણ આવે છે, આપણને હિતની વાત કહીએ તો આપણને સારી નથી લાગતી ત્યારે આપણને અવગુણ આવે છે, અને વગર વાક્ય આપણને ખીચે તોય પણ આપણને અવગુણ આવે છે. મોટા મોટું દૂષણ હોય ને ભક્તો સત્સંગના માર્ગમાં, તો અવગુણ છે. શું છે? અવગુણ, અભાવ, દ્રોહ, આ બધા જ એમના પર્યાય છે. વચનામૃતમાં મહારાજે ઘણા વચનામૃતમાં મહારાજે હવે અવગુણની વાત કહું કે અવગુણ શા માટે આવે છે, અવગુણ કોણ લે છે, અવગુણ ગ્રાહી કેવો હોય છે, કોનો અવગુણ ન લેવો, અવગુણ લેવાથી ગેરફાયદો શું થાય છે, અને અવગુણ ન લે તો શું થાય છે, અને અવગુણ ક્યારે ન આવે, અને અવગુણ કોણ જાણી શકે, એ બધું જ મહારાજે વચનામૃતમાં કીધું છે. પહેલાં હું કહું છું અવગુણ શા માટે આવે છે. તો વચનામૃતમાં મહારાજ કે કાર્યાણીના ત્રીજામાં અને પ્રથમના 78માં મનુષ્યને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે. જે મૂર્ખ હોય તે તો પોતાના સ્વભાવને ટાળે નહીં ને બીજા સંતમાં કાંઈક તે સ્વભાવ દેખે તો તેનો અવગુણ લે છે. શા માટે આવે છે? પોતાના સ્વભાવ ટાળે નહીં અને બીજા સંતમાં કાંઈક સ્વભાવ દેખાય ત્યારે અવગુણ આવે છે. કોણ અવગુણ લે છે? તો મહારાજ પ્રથમના 6 વચનામૃતમાં મહારાજ કહે છે, જે અવિવેકી છે તે અવગુણ લે છે. જે સત્સંગમાંથી, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદવાસનાની વૃદ્ધિ થાય છે, તેને અવગુણ આવે છે. જે દેહાભિમાની હોય તે સંતનો અવગુણ લે. લોયાના પહેલામાં મહારાજે કીધું અને લોયાના 17માં પણ એ જ વાક્ય છે. હવે અવગુણ ગ્રાહી કેવો હોય એનો પણ મહારાજ રત્નવૃતમાં પ્રથમના 31માં કહે છે, ભગવાનનો અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો. લોયના 8માં વચનમાં મહારાજ કે અવગુણ લે છે તેને મૂર્ખ કહે. મધ્યના 26માં મહારાજ કહે છે, જે બીજામાં અવગુણ જુએ ને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે. હવે આગળ વચનામૃતમાં કહે છે, કોનો અવગુણ ન લેવો. તો મહારાજ અંત્યના 7માં, પ્રથમના 31માં, અંત્યના 21માં, પ્રથમના 53માં અને મધ્યના 47માં મહારાજ કહે છે કે ભગવાન ને ભગવાનના ભક્તનો અભાવ આવવા દેવો જ નહીં. બોલો, ક્યારે અવગુણ લેવો જ નહીં. અવગુણ લેવાથી ગેરફાયદો શું થાય એનું પણ વચનામૃતમાં કહે છે, પ્રથમના 31માં અને અંત્યના 12માં, કે અવગુણ લેવાથી આસુરી બુદ્ધિ થઈ જાય છે. મોટા જે સાધુ તેનો અવગુણ લે છે તે સત્સંગમાંથી ઘટતો જાય છે, પ્રથમના 53માં. હવે છે કોનો અવગુણ લેવો. મહારાજ કે અવગુણ આવે તો કોનો લેવો, કહે છે પ્રથમના 53માં, કે પરમેશ્વરની બાંધેલે જે પંચવર્તમાનની મર્યાદા
તેમાંથી કોઈક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો. જ્યાં સુધી પંચ વર્તમાનમાંથી ભંગ ના થને ત્યાં સુધી ભક્તો કોઈ દિવસ અવગુણ લેવો જ નહીં. હવે અવગુણ ન લે તો પ્રથમના 53માં મહારાજ કહે છે, જો અવગુણ ન લે તો તેને શુભ ગુણની દિવસે ને દિવસ પ્રત્યે વૃદ્ધિ થતી જાય છે. અવગુણ ક્યારે ન આવે તો એના માટે મહારાજ પ્રથમના 78માં કહે છે, ભગવાન અને એના ભક્તનો એના દાસનો મહિમા વિચારે ત્યારે અવગુણ ન આવે. જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય એને અવગુણ ન આવે. અને અવગુણ કોણ જાણે તો પંચાળાના તેજામાં મહારાજ કહે છે, જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે અને બીજામાં જે ગુણ થતા અવગુણ હોય તેને પણ જાણે. અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતામાં ગુણ જ જાણે પણ અવગુણ હોય તેને જાણે જ નહીં. બોલો, આટલા અવગુણ મહારાજે કીધું છે. હવે અવગુણ લેતી વાલા ભક્તો શું થાય? મહારાજે કહ્યું, આસુરી બુદ્ધિ થઈ જાય, સત્સંગમાંથી ઘટી જાય. ભગવાન અને મોટા સાધુનો રાજીપો પ્રાપ્ત થતો હોય તે રાજા પે રાજીપાથી દૂર હટી જાય. એટલે મહારાજ કહે, જ્યારે સંત ટોકે ને ત્યારે અવગુણ આવે છે આપણને. એટલે ભક્તો, આપણને કોઈ ક્યારેક પૂજ્યપાદ ગુરુજી જેવા સંતો હરિભક્તો કંઈક આપણને ટોકે ને ત્યારે સહન કરી લેવું, એ આપણા હિતના માટે હશે. સાચું કીધું છે, એ મારા જીવના કરતલ છે, મારા જીવના સુધારક છે, મારા જીવને સ્વચ્છ કરે છે, મારા જીવની કસરો ટાળે છે, મને ભગવાનને પૂજ્યપાદ ગુરુજીને ગમે એવો બનાવે છે. ગરડામાં લીંબતર વૃક્ષ નીચે મહારાજ બિરાજમાન હોય છે. તે એકવાર બૂઢો ધાધલ જય ચેડા ઢોલ્યો પર એમ કે મહારાજ સૂતેલા છે, એટલે એને ઢોલ્યો ખાલી હતો, મહારાજનો ઢોલ્યો ખાલી હતો. એટલે બૂઢો ધાધલ ત્યાં ગયા અને બૂઢા ધાધલ જ્યાં મહારાજનો ઢોલ્યો હતો ત્યાં સૂઈ ગયા અને ઉપર ઓઢી લીધું. એટલે સંતો હરિભક્તો બધા ફરતા હોય એમને જ લાગે મહારાજે સૂતા છે. એટલે ગામના વાળંદ, એ વાળંદ મહારાજના દર્શને આવ્યા અને એમ તો દૂરથી જોયું તો ઢોલે પર મહારાજ સૂતેલા હતા. તો એને એમ કે મહારાજ સૂતા છે તો ચાલો હું મહારાજની સેવા કરવા જાઉં. તો મહારાજની સેવા કરવા એ મહારાજના ચરણ ચંપી કરવા ગયા. તો મહારાજના પગ દાબવા જાય, ભગવાન જાણીને મહારાજ જાણીને, ત્યાં અંદર તો બૂઢો ધાધલ હતા, તો બૂઢા ધાધલે એમ ખોંખારી ખાધી અને ખોંખારી ખાધી અને ત્યાં વાળાને કહે, આવી ખોંખારી કંઈ મહારાજની નથી, હું મહારાજને ઘણી વાર જોઉં છું, આવી ખોંખારી મહારાજ તો સાચી તો છે ને, જે જેનો ડેઇલી સહવાસ હોય અને ખોંખારી ને છીક ને બધી ખાતું હોય એને ખબર તો પડે ને. હા, ક્યારેક કોઈ એવાય મુમુક્ષુ હોય છે કે ક્યારેક અલગ અલગ વેરે સાતે સાત દિવસની પણ ખોંખારી અલગ હોય, સાતે સાત દિવસની છીક પણ અલગ હોય, મલ્ટિપલ કરતા હોય. એટલે વાળંદ તરતામાં અંદર હાથ નાખવા છે કોણ? હાથ અંદર નાખો, હાથ નાખો ત્યાં તો બૂઢા ધાધલ નીકળ્યા. ખીજાય તો ખરા, જે મહારાજના ઢોલિયા ઉપર સૂઈ જાય અને મહારાજ જેવો ડ્રામા કરે તો કોઈ હરે કોઈને તો થાય ને, સહેજે છે. જે પ્રાથમિક અવસ્થાના મુમુક્ષુ હોય એને એટલી બધી કેપેસિટી પણ ના હોય મહારાજના ચરિત્રને સમજવાની, ભક્તજનોના ચરિત્રને સમજવાની, તો સહેજે થાય. એટલે વાળાને છે બુઢા દાદલની પાછળ ગયા સોટી મારવા. એટલે પાછળ સોટી મારવા દોડ્યા, ખૂબ દોડ્યા, ત્યાં દાદા ખચર વચ્ચે આવી પડ્યા. દાદા ખચરે બેને રોકા
કે ભાઈ સાહેબ તમે બે ભૂલી જાઓ, થયું તે થયું, હવે તમે ભૂલી જાઓ એ ઘટનાને. એટલે દાદા છે કે દાદા ખાચર એકબીજાની માફી માંગે, હું બે વતન બેયને કહું છું, બેયની હું માફી માગું છું, તમે આ પ્રશ્નને ભૂલી જાઓ એમ. તે સવારે પ્રાતકાળ થયું, બીજા દિવસે સવારે બે સાધુએ બુઢાને કીધું, કારણ કે બુઢાને તો બુઢા દાદલને તો કીધું હતું વાળંદે કે આવો તમે મહારાજનો વેશ કરો છો ને મહારાજ જેવી લીલા કરો છો એ યોગ્ય ના કહેવાય, એ સારું કહેવાય નહીં, ભગવાનનો તમે ઢોલિયો વાપરો છો ને ભગવાન જેવી તમે ક્રિયા કરો છો એ સારું કહેવાય નહીં. એટલે આવું વાળંદે કીધું હશે બુઢા દાદલને. એટલે બે સવારે બે સાધુએ બુઢા દાદલને કીધું કે વાળંદે તને કીધું એમાં શું ભૂલ કરી, સહેજે છે સંતો તો કે તે મહારાજ જેવું મહારાજ જેવી તે ક્રિયા કરી અને મહારાજના ઢોલિયો પર સુઈ ગયા, તે સહેજે છે કે વાળંદ પગ દબા આવ્યા તો મહારાજની સેવા કરાવ્યા તને મહારાજ જાણે તારી સેવા કરી, તે સહેજે એમને તમને બે શબ્દ કીધા એમાં શું ખોટું કર્યું, શું એમણે ભૂલ કરી વાળંદે? તો બુઢા દાદલે શું કીધું ખબર, વાળંદ તો ભાઈ તમારો સેવક છે ને, દર મહિને તમારું મુંડન કરવા આવે છે તો તમારો સેવક જ છે ને, તમે એનો જ પક્ષ લેવા છો, તમે એમનો જ પક્ષ લેવાનો છો ને. પહેલી શરૂઆત ક્યાંથી કરી એને? બે સાધુથી શરૂઆત કરી. ક્યાંથી? તમારા સેવક છે ને, તમારું મહિને મહિને મુંડન કરશે, તમે એમનો જ પક્ષ લેવાના છો ને, મારો ક્યાંથી લેવાના છો તમે? બુઢા દાદલ કે મને એમ કે તમે સારા સંતો છો, મહારાજના સાધુ છો, તમે મારો પક્ષ રાખશો, પણ તમે પણ વાળંદ જેવા છો, મને ટોક્યા કરો છો, તમારી કરતા તો મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી સારા. તે પછી આગળ ક્યાં જાય છે? મુક્તાનંદ સ્વામી આવે મુક્તાનંદ સ્વામી પાસે અને બ્રહ્માનંદ સ્વામી પાસે જાય છે, અને મુક્તાનંદ સ્વામીને આ વાતની ખબર પડી ગઈ હતી કે આવું બુઢા દાદલે કર્યું છે ભગવાનનો વેશ ધારીને, ભગવાન જેવી ક્રિયા કરીને ઢોલિયા ઉપર સૂઈને. એટલે મુક્તાનંદ સ્વામી અગાઉથી ખબર પડી ગઈ હતી કે મુક્તાનંદ સ્વામી પાસે બુઢા દાદલ આવે છે. એટલે એમ બુઢા દાદલે કીધું કે સ્વામી સ્વામી તમે મને આમાંથી બચાવો, મારી પર બહુ બધા આક્ષેપો નાખ્યા કરે છે, મને વાળંદ ખીજાણા, તમારા બે સંતો ખીજાણા, મને કાંઈ સમજતા જ નથી, મને શું વીતી છે, મને મેં કેટલું સહન કર્યું છે, વાળંદે મને કહી ગયા, દાદા ખાચર મને કહી ગયા, આ બે સાધુ કહી ગયા, મને શું સમજે છે, આવું તમને કહેવાતું હશે સ્વામી? તો મુક્તાનંદ સ્વામીએ કીધું સંતોએ તમને કીધું ભગત, એમાં શું ખોટું કીધું, તમને વાળંદે તમને કીધું જે થયું એ ઘટના તમને કીધું એમાં શું ખોટું કીધું છે? તો બુઢા દાદલને પણ મુક્તાનંદ સ્વામીનો અવગુણ આવ્યો કે તમે વાળંદ જેવા, શું કીધું સ્વામીને બુઢા દાદલ કે સ્વામી તમે વાળંદ જેવા, મને એમ કે મોટા સાધુ તો મારો પક્ષ લેશે, કે મોટા તો સારા હશે, મોટા તો ગુણગ્રાહ્ય છે, એ પણ એવા વાળંદ જેવા? આ વાતની ખબર મહારાજને થઈ, મહારાજને તો થયું બુઢા દાદલ એક તો આ કર્મત આવું કર્યું છે ઢોલિયા ઉપર, મારા ઢોલિયા પર સુઈ ગયા એ તો કર્મ કર્યું છે, ચાલો મહારાજ કહે એ તો ભૂલી જવાય ચાલો, પણ મહારાજે ગુરુ જે સત્સંગના શિરોમણી છે, સત્સંગની માં છે, જેમને હું દંડવત કરું છું, એમને વાળંદ જેવા કીધા, મારા ગુરુને વાળંદ જેવા કીધા? એટલે બુઢો દાદલ ત્યાંથી પાછા મહારાજ પાસે આવે છે, મહારાજને ખબર પડી ગઈ હતી આ બધું થયું છે એમ. બુઢા દાદલ કહ્યું મહારાજ તમારા મોટા મોટા સાધુ આવા, મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી બધા આવા વાળંદ જેવા? મહારાજ કે હું થયું તો કે, મહારાજને ખબર હતી, પણ મહારાજ કે હું થયું તો કે, પણ કે હું તમારા ઢોલે પર સુઈ ગયો તો મને વાળંદ ખીજાણા, વાળંદ પછી બે સાધુ ખીજાણા, બે સાધુ પછી મને મુક્તાનંદ સ્વામી ખીજાણા, પછી બ્રહ્માનંદ સ્વામી ખીજાણા, તો મહારાજ કે એમાં હું ખોટું કર્યું છે? જે થયું છે સાચું જ કીધું છે ને તમને, મુક્તાનંદ સ્વામી તમને જે કીધું, બે સાધુએ તમને જે સવારે કીધું એ સાચું જ કીધું, ખોટું શું કીધું તમને એમાં? બુઢા દાદલ શું કીધું,
એ સહજાનંદે ઠીક છે. શું કીધું એને? સહજાનંદે ઠીક છે. બોલો, ક્યાં હતા? નહિવત જેવી વાતને ભગવાનને પણ કેવી ઉપમા આપી દે છે. ભગવાનના જે માન્ય કરેલા મોટા સદગુરુ સંતો મુક્તાનંદ સ્વામી, આપણા આદિગુરુદેવ મુક્તાનંદ સ્વામી, સાધુ વાણંદે તો કીધું જે હતું એ થોડુંક હિતના માટે આવું ના કરાય એમ, તો ભગવાનને પણ કહી ચડ્યા કે સહજાનંદ ઠીક છે. અને દાદા ખચેને આ વાતની ખબર પડી કે મારા ભગવાનને મારા સાધુનો દ્રોહ કર્યો છે, અને મારા ભગવાનને મારા સાધુને વાળંદ જેવા કીધા છે, મારા ભગવાને મારા સંતોનો અવગુણ લીધો છે. એ દાદા ખચે બહાર કાઢી મૂક્યા બુઢા દાદલને. પછી બુઢા દાદલ ક્યાં ગયા ખબર? જીવા ખાચાના ઘેર, જે વાકુ બોલતો હતો ને મહારાજ અને સંતોને એની પાસે. તો જીવા ખાચર પાસે રહ્યા, કારણ કે બે એક રૂચિના ભેગે થાય શું થાય? પછી જીવા ખાચર કે એ આમ છે, ઓલે કે એ આમ છે, જે ગમતું તે મળી ગયું. ભગવાનમાંથી વિમુખ થાય અવગુણ આવે તો એવું છે. એટલે અવગુણ બહુ ખરાબ છે, બહુ એટલે બહુ ખરાબ છે. આત્માનંદ સ્વામી, એ આત્માનંદ સ્વામીના સાધુ રસોડું બનાવે દરરોજ. એટલે આત્માનંદ સ્વામી કે બીમાર હશે, તો બીમાર હોવાને કારણે કંઈક સ્વામી એવું કીધું એમના સાધુને કે સાધુરામ, આજે મને બીમાર છે તો થોડુંક આવી રીતે શાક વઘારજો ને તમે. કેમ કે બીમાર હોય તો સહેજ છે કે એમને જે રૂચતું હોય, જે પચતું હોય એવું કેવું જોઈએ. એટલે સ્વામીએ તો સહેજે કીધું કે સાધુરામ, આજે થોડુંક હું બીમાર છું તો થોડુંક આવી રીતે વઘાર કરજો એમ. એટલે શાક વઘારવાનું કીધું એમના સાધુને. તરત એ જે રોજ રસોડું બનાવે છે, રોજ વઘાર કરે છે, એ સાધુએ હોહા કરી મૂકી કે મહારાજ બહુ આત્માનંદ સ્વામીની વાત કરે છે અને બહુ મોટા સાધુ છે અને આજે સ્પેશિયલ વઘારવાનું કીધું. એટલે બધી જગ્યાએ હોહા કરી મૂકી, એ તો આમ છે, એ તો આમ છે, આત્માનંદ સ્વામી તો આમ છે, આજે મને સ્પેશિયલ વઘારવડાવ્યું, પંક્તિ ભેદ કર્યો. અને મહારાજને ખબર પડી, એટલે મહારાજ કીધું એના જીવનું બહુ ભૂંડું એને કર્યું છે. બોલો. એટલે મહારાજ કહે છે અવગુણ આવે છે ને એના એનું ખૂબ પતન થાય છે. મુક્તાનંદ સ્વામી જમતા હતા, તે એક સાધુને અભાવ આવ્યો, તે જેને અભાવ આવ્યો ને એ જ્યારે જમવા જાય છે ને તે જમતી વખતે એને કીડા જ દેખાય છે. બોલો. દીનાનાથને મયારામ ભટ્ટનો અભાવ આવ્યો. સત્સંગમાં ઘણા દ્રષ્ટાંત છે એવા કે અભાવે કરીને, અપરાધે કરીને, દ્રોહે કરીને, અવગુણે કરીને ભગવાનમાંથી, ભગવાનના માર્ગમાંથી પડી જાય છે. મુક્તાનંદ સ્વામી બહુ સરસ કહે છે, જે સૂરજ સામી રજ નાખે તે ઉલટી આવી પડે આખે, રવિ રોષ રાગ મન રાખે. બોલો. મુક્તાનંદ સ્વામી કહે છે, જે સૂરજ સામે રજ નાખે તે ઉલટી આવી પડે આખે. સૂરજ નામે ધૂળ નાખવા જાય તો પોતાની માથે જવાની છે કે બીજાને માથે જવાની છે? પોતાના માથે જવાની છે. નિષ્કળાન સ્વામી પણ બહુ સરસ કહે છે 64 પદીમાં, જે જે વાત કરી તુજે સાથે તે તો રતી ન રાખી રે, ખોટ આવા ન દીધી માથે લઈ બીજા પર નાખી રે. કેટલું સરસ નિષ્કળાન સ્વામી કહે છે, ખોટ કેમ કળે? ખોટ આપણા જીવમાં ખોટ હોય એ કેમ ટળે? જ્યારે પૂજ્યપાદ ગુરુજી અને સંતો કહે ને ત્યારે ખોટ ટળતી હોય છે, નકર આ જીવને ખોટ ટળી એવી તાકાત છે જ
નહીં, એટલે અવગુણ લેતા ભક્તો ખૂબ આપણે ધ્યાન રાખવું કે આપણને કોઈ ભક્તનો કોઈ સાધુનો અવગુણ તો નથી આવતો ને. આપણને છે ને અવગુણ છે ને દૈહિક ક્રિયા જોઈને અવગુણ આવતો હોય છે. સ્વામીએ આમ નહોતું કરવા જેવું, ગુરુજીએ આમ નહોતું કરવા જેવું, પેલા ભગતે શનિવારે મંદિરમાં આવ્યા તો એમને આમ નહોતું કરવા જેવું. ભક્તો એક વાત એ પણ યાદ રાખજો, અવગુણ દ્રોહ અભાવ ક્યારેય કોઈના કહેવાથી કોઈના સાંભળવાથી ક્યારેય ના લેશો. એ ખૂબ આપણા જીવનું પતન કરે છે, ભગવાનની ભક્તિમાંથી ડગાવે છે, ભગવાનના માર્ગમાંથી પાડી નાખે છે. એટલા માટે ભક્તો ક્યારેય કોઈના કહેવાથી કોઈને કોઈના સાંભળવાથી કોઈ દિવસ કોઈનો અભાવ અવગુણ અને દ્રોહ અને મંદિરમાંથી આવવાનું ના ટાળશો, એ વાત તમારા હૃદયમાં બાંધી રાખવી જોઈએ. આપણને અવગુણ આવ્યો હોય ને જેનો, તેની પાસે જાવું, સ્વામી મને તમારી વિશે આવી દ્રોષ દ્રષ્ટિ થઈ છે, મને તમારી પ્રત્યે આવી રીતે કુભાવ થયો છે, પણ મને કંઈક પ્રાયશ્ચિત આપો એમ બધું છૂટું. પણ એને એ વાતને તમારે લાંબી ના કરવી. મોક્ષના માર્ગમાં જો આપણને જો કોઈ પતન કરે છે ને, ભગવાનની મૂર્તિનું સુખ નથી આવવા દેતું, પૂજ્યપદ ગુરુજીનું સુખ નથી આવવા દેતા, એનું જો કોઈ કારણ હોય છે તો આપણા હૃદયમાં આવેલો અવગુણ, આપણા હૃદયમાં આવેલો અભાવ, આપણા હૃદયમાં આવેલી કુવિચારની ધારણાઓ. અવગુણમાં ક્યારેય ના પડશો ભક્તો, ક્યારે એટલે ક્યારે અવગુણમાં ના પડશો. ન ફાવે તો આપણે જય સ્વામીને કહી દો, પરંતુ અવગુણ ક્યારેય ના લેશો. ખુશફૂસ 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 ખુશફટ પીઠ પાછળ વાર કરીને શું ભક્તો આપણને મળવાનું છે? જીવવાનું ખાલી 70-80 વર્ષ, હું તો કહું 100, ચાલો ને 100, શું મળવાનું છે આપણને? અંતકાળે શું ખાવાનું છે? આપણે જેનો અવગુણ લેશું, જેનો દ્રોહ કરીશું, હું ભગવાન આપણને શું ખાવા દેશે? ભગવાન આપણને અક્ષરધામમાં લઈ જશે? હા, પામર જેવો જીવ એનું પણ કલ્યાણ થાય છે મહારાજ કહે છે, પણ મહારાજ આ પણ વતનવૃતમાં એવું પણ કીધું, અવગુણ જે લે છે એનું તો માથું કપાણું, એ નિશ્ચિત સત્સંગમાંથી વિમુખ થશે. એટલે અવગુણ ના લેશો ક્યારેય, ક્યારે એટલે ક્યારેય નહીં. દેહની ક્રિયાઓ જોઈને અવગુણ લેવાથી શું ફાયદો થાય ભક્તો? દેહની ક્રિયાઓ જોઈને અવગુણ લેવાથી શું ફાયદો થાય? એ એમના રસ્તે કામ કરે છે, તમે તમારા રસ્તે કામ કરો. અવગુણમાંથી આપણને કંઈ નથી મળતું, કંઈ નથી મળતું. શબરી દરરોજ ઋષિઓ માટે માર્ગ સાફ કરતી, ખબર છે ને તમને ભક્તો, કે શબરી દરરોજ ઋષિઓ માટે માર્ગ સાફ કરતી. કેમ? એને ઋષિએ કીધું તું એક, તારે ઘેર રામ પધારશે. એટલે એક દિવસ શબરીને રસ્તો સાફ કરતા મોડું થયું હશે, અને ઋષિઓ સ્નાન માટે જતા હશે, ઋષિએ જોયું કે રસ્તો સાફ નથી, અને શબરી ત્યાંથી થોડે દૂરથી રસ્તો સાફ કરતી હતી, કેમ મોડું થયું એટલે જ્યાંથી એને રસ્તો સાફ કરવાનો ત્યાંથી આવતી હશે. ઋષિઓ ટાઈમે તો સ્નાન કરવા જતા હતા, એટલે રસ્તામાં શબરી એમને મળી થોડીક દૂર, કે આગી જા, તમે કઈ ટાઈમે રસ્તો સાફ કરતા નથી, આજે મોડું થયું, તમે અમે તો આ ટાઈમે તો નાવા જઈએ છીએ, તમે વચ્ચે આવ્યા આજે, કે આગી જા એમ. એવા તોછડા વચનો બોલીને શબરીનો અપરાધ કર્યો, તો શબરીનો અપરાધ કર્યો અને ન કહેવાના વેણ કીધા. જે ઋષિઓ તપસ્વી હતા, જે ઋષિઓ વ્રતધારીઓ હતા, જે ઋષિઓ કમંડળ લઈને ભિક્ષાટન કરતા હતા, એ ઋષિએ જ્યારે
સ્નાન કરવા જાય છે ને ભક્તો, ત્યારે નદીમાં પાણીની જગ્યાએ લોહી દેખાય છે, લોહી દેખાય છે. પછી એમને પશ્ચાતાપ થયો ખૂબ કે આજે અમે સ્નાન કરવા આવ્યા તો લોહીનું પાણી દેખાય છે, શું કારણ? એનું કારણ એટલું જ કે રસ્તામાં જે શબરી હતી, જે ભગવાન રામ માટે જે રાહ જોવે છે, એનો અમે અપરાધ કર્યો, એનો અમે અવગુણ લીધો, ન કહેવાના વેણ કીધા. અને પાછા ઋષિઓ ફરે છે અને શબરીની માફી માગે છે, શબરીની માફી માગે છે અને કહે છે તમે અમને અમારે સ્નાન કરવું છે, નિત્ય ક્રમ કરવો છે, અમારે સ્નાન કરવું છે, તો તમે નદીને પાવન કરો. તો શબરી નદી કિનારે જાય છે અને શબરીનો જા પગનો અંગૂઠો અડે છે, ત્યાં તો લોહીમાંથી પાછી પાણી થઈ જાય છે, પાણી થઈ જાય છે. ચિત્રકેતુ આપણે જોઈએ, ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીનો ત્યાગ કર્યો, કેટલો? અત્યારે તો એક નહીં છોડતો, આ તો ચિત્રકેતુ રાજાએ તો કરોડ સ્ત્રીનો ત્યાગ કર્યો અને ત્યાગ કરીને ચાલી નીકળ્યા. તો ત્યાગ કરીને ચાલી નીકળ્યા ત્યારે રસ્તામાં એને પાર્વતીને અને શંકરને જોયા, પાર્વતી દેવી અને ભોળાનાથને જોયા. તે પાર્વતી દેવી શંકર ભગવાનના ખોળામાં સૂતા હતા, પાર્વતી દેવી શંકર ભગવાનના ખોળામાં સૂતા હતા, સૂતા હતા. ત્યાં ચિત્રકેતુ રસ્તામાં ચાલતા હતા ત્યારે ચિત્રકેતુ રાજાને એમ થયું કે મેં કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો અને આ ઝૂકટાને એક પણ છૂટતી નથી, બોલો. મેં કરોડ સ્ત્રીનો ત્યાગ કર્યો અને આ એક ઝોકટાની એક સ્ત્રી છૂટતી નથી. અને પાર્વતીએ શાપ આપ્યો અને ચિત્રકેતુ રાજા વૃત્રાસુર નામે દૈત્ય થયો બીજા જન્મમાં. આ જીવ જ્યારે અવગુણને અભાવ લે છે ને, ત્યારે જોતો નથી કે સામે ભગવાન છે, સામે સાધુ છે, સામે મારા મોક્ષના દાતા છે, સામે ભગવાનનો ભક્ત છે, એ બધું જ ભૂલી જાય છે. એટલે અવગુણ જ્યારે આવે છે ને ત્યારે આપણે બધું ભૂલી જતા હોય છે, અને અવગુણ આવે ત્યારે આપણે મોક્ષના માર્ગમાંથી પતન થઈએ છીએ, અને મોક્ષમાં માર્ગમાંથી પતન થઈને આપણે ભક્તિ માર્ગમાંથી પડી જઈએ છીએ અને આપણને મહારાજની મૂર્તિનું સુખ નથી આવતું. અવગુણ છે એ જ ભક્તો મોક્ષનું પતનનું કારણ છે, એમાં સાધુનો તો ક્યારેય અવગુણ ના લેવો, ભગવાનના ભક્તોનો ક્યારેય અવગુણ લેવો જ નહીં, ક્યારેય ક્યારેય સત્સંગમાંથી ક્યારેય કોઈનો દેહની ક્રિયા જોઈને અવગુણ લેવો જ નહીં. અમુક તો મેં કીધું હતું ને કે ઠરાવ કરી લેવા, અમુક તો નિશ્ચય હૃદયમાં ખૂબ એને રોજ શિક્ષાપત્રી પૂજામાં વાંચીને એમ એને ઘૂંટી રાખવા કે સર્વોપરી એક મારો મહારાજ જ છે, બીજું કોઈ નથી, આ મુક્તાંદીય પરંપરા મળી છે ને એ જ છે મારી, આ પૂજ્યપાદ ગુરુજી મળ્યા છે એ જ મારું, એ જ મારા કલ્યાણના દાતા છે, આ સાધુ છે, લોયાધામ પરિવારના સંત છે, લોયાધામ પરિવારના ભક્ત છે, એ જ મારા જીવના ઉદ્ધારક છે, મારા જીવને સાફ કરનાર છે, મારા જીવની હિતની વાત કહેનારા છે. જ્યારે આવા નિશ્ચય કરી લઈએ ને ત્યારે અવગુણ ના આવે, પણ આવા નિશ્ચય ના કર્યા હોય અને આવી ગાંઠત બાંધી ના હોય મનમાં ને હૃદયમાં, તો અવગુણની બારી ખુલે ખુલે ને ખુલે જ. અને આપણે ભક્તો બધા મહારાજને ગુરુજીને મુક્તાનંદ પરંપરાને આ સંતોને ભક્તોને રાજી કરવા આપણે સત્સંગ કરીએ છીએ, આપણા જીવનું આપણા જીવને સુધારવા માટે, આપણે અક્ષરધામમાં જવા માટે, ગુરુજીને રાજી કરવા માટે ભક્તિ કરીએ છીએ. એટલે વ્રત તપનું માન ક્યારે ના આવવા દેશો, પોતાના સદગુણનું માન ના આવવા દેશો, પોતામાં જે કંઈ કુશળતા હોય નિપુણતા હોય એનું માન ના આવવા દેશો, તેણે કરીને કોઈનો અવગુણ ના લેશો. કોઈ તમને બે શબ્દ કહે તેને પ્રેમથી સાંભળી લો, એને ચિંતન કરીને પોતાના જીવને સુધારવાના પ્રયત્ન કરો અને મોક્ષના માર્ગમાં આગળ વધવાનો પ્રયત્ન કરો.
એટલે મહારાજ કહે છે, હરિજનનો જેને અવગુણ આવે તેનું તો માથું કપાણું અને બીજા વર્તમાનમાં કદાચિત ફેર પડે તો અંગ કપાણું કહેવાય, પણ તે જીવે ખરો, કહેતા તે સત્સંગમાં ટકે ખરો, અને જેને સંતનો અવગુણ આવ્યો તે તો નિશ્ચય સત્સંગમાંથી જ્યારે ત્યારે વિમુખ થાય એનું માથું કપાણું જાણવું. આગળ થોડુંક છે એ આપણે કાલે જોશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવ હરે માધવમ કેશમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરે કૃષ્ણ મહારાજની.